ડભોઇ વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકના લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024-25 ડભોઇ વિધાનસભામાં અંદાજિત 9,75,00,000 વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે. મંજૂર થયેલા આ 4 રસ્તાઓમાં જરૂરી માટીકામ, મેટલકામ, ડામરકામ તથા જરૂરી નારાકામ અને સ્ટ્રક્ચરની કામગીરી કરવાની રહેશે, જેમાં ડભોઇ તાલુકાના શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો 2,80,00,000 તેમજ બોરિયાથી જૂની માંગરોળ રોડ 2,10,00,000 તેમજ વડોદરા શમશાબાદથી ખાનપુર ગામને જોડતો રોડ 3,60,00,000 તથા રાયપુરા રામપુરા રામદેવનગરને જોડતો રોડ 1,25,00,000 મળી કુલ 975,00,000ના રસ્તાઓ મંજૂર થતા લોકોમાં આનંદ વ્યાપેલ છે અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપ સરકાર પાસે આશા રખાય છે. વિજય બારોટ, ZSTV, ડભોઇ. ડભોઇ હવે ગર્ભાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એને અનુરૂપ ગર્ભાવતી એટલે કે ડભોઇ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે. આમાં તાજેતરમાં જે 75 મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઇ વિધાનસભામાંથી શરૂ થયું છે. એના માટે 316 કરોડ સરકારે ફાળવ્યા, સાથે જ એ વડોદરાથી SOU કે જેમાં 80% વિસ્તાર ડભોઇ વિધાનસભાનો લાગે છે એમાં પણ 382 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઇ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે 975 લાખ એટલે કે 9.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો અને બોરિયાથી જૂની માંગરોળ જે બંને ડભોઇ તાલુકામાં આવે છે અને ડભોઇ વિધાનસભાનો ભાગ છે, સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે 3,60,00,000ના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો, આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઇ વિધાનસભામાં લાગે છે. આમ 4 મહત્ત્વના રસ્તાઓ જેની માંગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણી અને માંગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે. એટલે હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોને આનો લાભ મળવાનો છે તમામ નાગરિકોને અભિનંદન. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીઝ, LED ટીવી, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.